નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે. સૌ પ્રથમ તો જો તમે આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી કરીને આપણી ચેનલની નિયમિત અપડેટ્સ તમને સરળતાથી મળી રહે. આજે આપણે ધોરણ 7 ગણિત વિષયની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 11.3 એના ભાગ પહેલાની અંદર આપણે 1 થી 6 દાખલાનો અભ્યાસ છે કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે, તેના પરથી વર્તુળનો પરિઘ શોધો અને પાઈ બરાબર આપણે છે એ 22/7 લેવાના છે. તો આ રીતે 3 દાખલા આપેલા છે. તો એમાં પહેલો દાખલો જોઈએ આપણે. એ બરાબર 14 સેન્ટીમીટર છે. તો એ બરાબર 14 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે આર. એ દાખલાની અંદર આર છે એ ત્રિજ્યા આપેલી છે. તો આર છે એ 14 સેન્ટીમીટર છે. તો આના ઉપરથી આપણે વર્તુળનો પરિઘ શોધવાનો છે. તો પરિઘ શોધવાનું સૂત્ર છે વર્તુળનો પરિઘ બરાબર 2πr, એટલે કે 2 × π × r. હવે આપણે કિંમત મૂકી દઈએ. 2 × π ની કિંમત આપણે 22/7 લેવાની છે. અહીંયા આપણે કિંમત મૂકશું પહેલાં. તો સૌ પ્રથમ તો 2 × 2 પાઈ, પાઈની કિંમત આપણે લેવાની છે 22/7, અને આર, આર રકમની અંદર આપેલી છે આપણે 14 સેન્ટીમીટર, એટલે 14. હવે જેટલો છેદ ઉડતો હોય એ ઉડાડીએ આપણે. 7 × 2 = 14. તો 22 × 2 × 2, 22 × 2 = 44. 44 × 2 એટલે 88 સેન્ટીમીટર છે. એ આ એ દાખલાનો જવાબ થશે. વર્તુળનો પરિઘ છે એ 88 સેન્ટીમીટર છે. આ જ રીતે બી દાખલો જોઈએ. બીમાં છે 28 મિલીમીટર વર્તુળની ત્રિજ્યા આર બરાબર. 28 મિલીમીટર છે ત્રિજ્યા આર બરાબર. તો આપણે આગળના દાખલાની જેમ સૂત્ર મૂકી પરિઘનું અને જોઈએ વર્તુળનો પરિઘ બરાબર 2πr. હવે કિંમત મૂકીએ તો 2 × 2 પાઈ એટલે 22/7 લેવાના છે, 22/7, અને આર એટલે 28 મિલીમીટર છે. તો અહીંયા પણ છેદ ઉઠશે. 7 × 4 = 28. 4 × 2 = 8. 8 × 22 = 22. 8 = 176 મિલીમીટર. 176 મિલીમીટર છે આ બી દાખલાનો પરિઘ છે એ આવશે. આ જ રીતે સી દાખલો જોઈએ. સીમાં 21 સેન્ટીમીટર છે વર્તુળની ત્રિજ્યા આર. વર્તુળની ત્રિજ્યા આર બરાબર 21 સેન્ટીમીટર છે. તો અહીંયા પણ આપણે વર્તુળના પરિઘનું સૂત્ર મૂકીને દાખલો ગણશું. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો કિંમત મૂકીએ એની અંદર. આ 2 × 2 પાઈ એટલે 22/7, અને આર એટલે 21 સેન્ટીમીટર. તો 7 × 7 = 7, 3 = 21. 2 × 3 = 6, 6 × 22, 22 × 6 = 132 સેન્ટીમીટર થશે. તો 132 સેન્ટીમીટર છે એ સી દાખલાનો જવાબ છે. વર્તુળનો પરિઘ 132 સેન્ટીમીટર. હવે બીજા દાખલાની રકમ છે. એમાં પણ આ જ રીતના 3 દાખલા છે, પણ અહીંયા આપણે વર્તુળોના ક્ષેત્રફળ ગણવાના છે. તો અહીંયા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડશે, અને અહીંયા પણ પાઈ બરાબર 22/7 લેવાના છે. તો પહેલા દાખલાની ત્રિજ્યા આપેલી છે 14 મિલીમીટર. તો 14 મિલીમીટર વર્તુળની ત્રિજ્યા છે. હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ. આર વર્ગ એટલે કે ત્રિજ્યા 2 વખત. તો પાઈ, પાઈ એટલે 22/7 લેવાના છે, અને આર આપણે અહીંયા 14 મિલીમીટર આપેલું છે. આર વર્ગ એટલે કે 2 વખત. તો 14 × 14, અહીંયા છેદ ઉડતો હોય તો ઉડાડી નાખવાનું. 7 × 2 = 14. 14 × 2 = 28 × 22. 22 × 28 કરવાનું છે. તો 22 × 28 નો ગુણાકાર કરશું આપણે એટલે 616. 616 અહીંયા મિલીમીટર 2 વખત હતું એટલે મીમી વર્ગ, એટલે કે મિલીમીટરનો વર્ગ, એટલે કે ચોરસ, એટલે કે મિલીમીટર વર્ગ. 616 ચોરસ મિલીમીટર. તો આ રીતે આપણે છે વર્તુળનું ક્ષેત્રફળ છે ગોતી શકીએ. તો બી દાખલો છે. હવે એમાં આપણે વ્યાસ આપેલો છે 49 મીટર. તો એ જોઈએ. બી દાખલામાં વ્યાસ છે એ 49 મીટર છે. તો આપણે ત્રિજ્યાની જરૂર પડશે. વર્તુળનો વ્યાસ
વ્યાસને આપણે ડી કહેશું, ડી બરાબર 49 મીટર. તો વર્તુળની ત્રિજ્યા આર બરાબર વ્યાસના છેદમાં આપણે 2 મૂકશું એટલે ત્રિજ્યા મળશે. તો વ્યાસ ભાંગ્યા 2 કરીએ અથવા તો છેદમાં મૂકશું એટલે મળશે, એટલે 49ના છેદમાં 2 થશે વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર વર્ગ, એટલે કે પાય બરાબર 22 ના છેદમાં 7. આર વર્ગ એટલે કે આ ત્રિજ્યા 2 વખત, તો 49 ના છેદમાં 2 છે અને પાછા પણ આર વર્ગ છે એટલે કે 2 વખત. તો અહીંયા આપણે છેદ ઉડતો હોય તો ઉડાડી નાખવાનો, તો અહીંયા છેદ ઉડશે 7 7 49 અને 2 11 22. તો આ 11 × 7 એટલે 77 અને 77 × 49 અને આ છેદમાં 2 છે એ, એટલે કે 77 × 49 ના છેદમાં 2, તો 77 × 49 એટલે કે 3773 એના છેદમાં 2. તો 3773ને 2 વડે ભાગશું આપણે એટલે 1865.5 મીટર વર્ગ, એટલે કે ચોરસ મીટર જવાબ છે એ આવશે. તો વર્તુળનું ક્ષેત્રફળ થશે 1886.5 ચોરસ મીટર, એટલે કે અહીંયા 3773 છે ને આપણે 2 વડે ભાગાકાર કરવાનો છે એટલે આપણે જવાબ મળશે 1886.5 મીટર વર્ગ. આ જ રીતે આપણે સી દાખલો છે એ જોઈએ, 5 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે, આર બરાબર ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર વર્ગ, તો પાય બરાબર 22 ના છેદમાં 7 લેવાના છે અને ત્રિજ્યા 2 વખત 5 × 5. તો અહીંયા આપણે અંશનો ગુણાકાર કરી 22 × 25, આ 22 અને 5 5 25 એના છેદમાં 7, એટલે કે 22 × 25 કરશું તો 550 ના છેદમાં 7 આવશે, એટલે કે 550 ભાંગ્યા 7 કરશું આપણે 78.57 સેમી વર્ગ ચોરસ સેન્ટીમીટર છે, 78.57 ચોરસ સેન્ટીમીટર જવાબ આવશે. આ જ રીતે હવે ત્રીજો દાખલો છે, એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે, તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો. તો અહીંયા પરિઘ આપેલો છે આપણે, તો પરિઘ ઉપરથી આપણે ત્રિજ્યા છે એ શોધવાની છે અને પાઈ બરાબર છે કિંમત એ આપણે 22 ના છેદમાં 7 લેવાના છે. તો વર્તુળના પરિઘનું સૂત્ર આપણે મૂકવું પડશે, ત્રિજ્યા આર અને ક્ષેત્રફળ કેટલું એ શોધવાનું છે આપણે. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr, પરિઘ આપણે આપી દીધો છે આ 154 મીટર છે અને પાય બરાબર 22 ના છેદમાં 7, તો વર્તુળના પરિઘની જગ્યાએ આપણે 154 મૂકેલા છે. આ 2 ના 2, પાય બરાબર 22 ના છેદમાં 7 લેવાના છે અને આર છે ત્રિજ્યા એ આપણે શોધવાની છે. હવે આ 7 છે, 7ને આપણે 154 સાથે ગુણાકારમાં લઈ જશું અને 22 અને 2ને આપણે અહીંયા નીચે લઈ જશું એટલે આર બરાબર કિંમત મળી જશે, એટલે કે 154 × 7 એના છેદમાં 2 × 22, તો અહીંયા છેદ ઉઠશે 22 7 154 થાય. તો અંશની અંદર 7 × 7 ને છેદમાં 2 એટલે કે આર બરાબર 7 7 49, 49 ના છેદમાં 2 આર બરાબર, અથવા તો આપણે એને 24 પોઈન્ટ ભાગાકાર કરશું 49 ભાગ્યા 2 એટલે 24.5 મીટર છે એ આવશે. હવે આપણે એનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે, આ પરિઘ ઉપરથી આપણે ત્રિજ્યા શોધેલી છે, હવે આપણે એનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. હવે ત્રિજ્યા મળી ગઈ છે આપણે 49 ના છેદમાં 2 અથવા તો 24.5 મીટર, હવે એના ઉપરથી આપણે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી, વર્તુળનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી અને ત્રિજ્યા થશે 49 ના છેદમાં 2 મીટર. તો વર્તુળનું ક્ષેત્રફળ છે પાય આર વર્ગ, તો પાય બરાબર 22 ના છેદમાં 7 લેવાના છે આપણે અને આર વર્ગ 49 ના છેદમાં 2 ગુણ્યા 49 ના છેદમાં 2. તો અહીંયા છેદ ઉઠતા હોય એટલા ઉડાડી નાખીએ. આપણે આગળ આ જ આવો જ દાખલો જોઈ ગયા પેલા દાખલાની અંદર, બીજા દાખલાની અંદર એવો જ ગુણાકાર છે, 2 11 7 7 49 અને 11 2 22. તો 11 × 7 × 49 એટલે 77, 11 × 7 એટલે 77, 77 × 49 એના છેદમાં 2 એટલે 3773 ના છેદમાં 2, એટલે કે 3773 ભાગ્યા 2 એટલે કે 1886.5 મીટર વર્ગ છે એ વર્તુળનું ક્ષેત્રફળ થશે, એટલે કે 1886.5 ચોરસ મીટર.
હવે આપણે ચોથો દાખલો જોઈએ. એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માગે છે. એક માળી છે બાગનો, એ બગીચાને ફરતે છે, એ દોરીથી બંધ કરવા માગે. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત 1 મીટરના રૂપિયા 4 હોય તો દોરડાની જરૂરી દોરડાની કિંમત શોધો અને પાઈ બરાબર 22/7 લેવાના છે. હવે આપણે અહીંયા વ્યાસ આપેલો છે અને માળી છે, એ દોરડાને 2 વખત ફેરવવા માગે છે બાગને ફરતે. એટલે આપણે જે પરિઘ આવશે પરિઘ શોધવો પડશે બાગનો. તો બાગનો વ્યાસ આપેલો છે એની ઉપરથી આપણે એના છેદમાં 2 મૂકી દેશું એટલે ત્રિજ્યા મળી જશે. અને આ રીતે 2 આંટા ફેરવવા માગે છે દોરડાના, એટલે જે આવશે એને આપણે 2 વડે ગુણશું એટલે 2 વખત દોરડું છે ફરી જાય. અને પછી આપણે 1 મીટરના કિંમત છે દોરડાની કિંમત પણ મેળવવાની છે. તો 1 મીટરના 4 રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત પણ શોધવાની છે. તો પહેલાં આપણે બાગનો વ્યાસ છે તો એના ઉપરથી ત્રિજ્યા થશે. બાગનો વ્યાસ છે 21 મીટર એટલે ત્રિજ્યા થશે 21/2 એટલે કે 21/2 મીટર. 21/2 જ રહેવા દઈએ છીએ આપણે, અહીંયા પોઈન્ટમાં જવાબ આવશે બાકી. હવે બાગનો પરિઘ જોઈએ આપણે. બાગનો પરિઘ બરાબર 2 પાઈ આર. તો કિંમત મૂકી દઈએ 2/2, પાઈ એટલે 22/7 અને આર એટલે 21/2. તો અહીંયા છેદ ઉઠશે 7 3 21 અને આ 2 2નો છેદ ઉઠશે એટલે અંશની અંદર વધશે 22 × 3. તો 22 3 66, 66 મીટર છે એ બાગનો પરિઘ થશે. બાગનો પરિઘ અંશની અંદર 22 × 3 વધશે, 22 × 3 કરશું એટલે કે 66 મીટર. તો બાગનો પરિઘ થશે 66 મીટર. હવે આવા 2 આંટા ફેરવવાના છે બાગને ફરતે દોરડાના. તો આપણે 66 × 2 કરશું. વર્તુળાકાર બાગની ફરતે 2 વાર દોરડાને ફેરવવાનું છે એટલે જરૂરી દોરડાની લંબાઈ 2 ગુણ્યા બાગનો પરિઘ. તો પરિઘ આપણે 66 મીટર આવેલો છે એટલે કે 2 ગુણ્યા 66 મીટર. તો 2 ગુણ્યા 66 મીટર કરશું આપણે એટલે કે 132 મીટર છે એ થશે. હવે આપણે ખર્ચ જોઈએ, દોરડાનો કેટલો ખર્ચ થાય. તો 1 મીટર દોરડાની કિંમત 4 રૂપિયા છે તો આપણે 132 મીટર દોરડું જોશે. તો 132 મીટર દોરડાની કિંમત રૂપિયા કેટલા? તો 132 × 4, 132 × 4 કરશું એટલે 4 2 8, 4 3 12નો બગડો વધી પડી 1 4 1 4 ને 1 5 એટલે 528 રૂપિયા છે એ દોરડાનો કુલ ખર્ચ. 2 આંટા મારવાનો, બાગને ફરતે 2 આંટા ફેરવવાનો ખર્ચ થશે. આથી જરૂરી દોરડાની કિંમત 528 રૂપિયા થાય. આ જ રીતે હવે પાંચમો દાખલો જોઈએ આપણે. 4 સેમી કાગળ, 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો કાગળ દૂર કરવામાં આવે તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણે વર્તુળ આપેલા છે, 2 આકૃતિમાં બતાવેલા છે એ પ્રમાણે. તો 1 4 સેમી જે આ મોટી ત્રિજ્યા છે અહીંથી એનું માપ છે 4 સેમી ત્રિજ્યાવાળું છે અને એમાંથી આપણે 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળનો જે આ વચ્ચેનો ભાગ છે આ એટલો નાનો કટકો 3 સેમી ત્રિજ્યાવાળો એટલે કે જે આ સફેદ ભાગ છે એને આપણે એમાંથી કાઢી લેવાનો છે કાપી. અને તો જે બાકીનો જે લાલ કલર વધશે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે જે મોટું વર્તુળ છે એનું ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શોધી પછી 3 સેમી વાળાનું શોધી એ બંનેની બાદબાકી કરી નાખશો એટલે બાકીના કાગળનું ક્ષેત્રફળનું આપણે મળી જશે. તો પહેલાં 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ જોઈએ. તો 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ. પાઈ આપણે 3.14 લેવાનો છે એટલે કે 3.14 એટલે કે 314 પોઈન્ટ કાઢેલો છે એના છેદમાં 2 અંક પછી પોઈન્ટ એટલે કે 1 ની ઉપર 2 શૂન્ય મૂકેલા છે. 314 × 4 × 4 એટલે કે 314 × 16, 4 4 16. તો 314 × 16 કરશું આપણે એટલે 5024 એના છેદમાં 100 આવશે. તો 5024 પછી 2 અંક પછી પોઈન્ટ એટલે જમણી બાજુથી 2 અંક પછી પોઈન્ટ મૂકશું તો 50.24 સેમી વર્ગ છે એ 4 સેમી વાળા ની ત્રિજ્યા વાળા વર્તુળનું ક્ષેત્રફળ થશે. આ જ રીતે હવે આપણે 3 સેમી એટલે કે નાના વર્તુળનું ક્ષેત્રફળ જોઈએ તો એનું સૂત્ર પણ પાઈ આર વર્ગ જ થશે. હવે આપણે
ત્રિજ્યા છે 3 સેન્ટીમીટર લેશું તો 300 પાય એટલે 314 ના છેદમાં 100, 3.14 ને પોઈન્ટ કાઢીને 100 મૂકેલા છે એટલે 314 ના છેદમાં 100 આર બે વખત, ત્રિજ્યા બે વખત એટલે 3 × 3, 314 × 9 કરશું એટલે 2826 એના છેદમાં 100 આવશે એટલે કે 28.26 સેમી વર્ગ એટલે કે 28.26 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે મોટું વર્તુળ છે 4 સેમી ત્રિજ્યા વાળું, એનું ક્ષેત્રફળ 50.24 સેમી વર્ગ આવેલું છે અને એમાંથી આપણે આ નાનું વર્તુળ છે 3 સેમી ત્રિજ્યા વાળું 28.26 સેમી વર્ગ, તો એ બંનેની બાદબાકી કરવાની છે એટલે જે કાગળનો બાકીનો ભાગ વધેલો છે રંગીન તો એનું ક્ષેત્રફળ આપણે મળી જશે. બાકી રહેલા કાગળના ભાગનું ક્ષેત્રફળ બરાબર 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. તો આગળ આપણે બંનેના ક્ષેત્રફળ મેળવેલા છે તો પહેલાંનું છે 4 સેમીવાળાનું 50.24 સેમી વર્ગ છે અને બીજા નાના વર્તુળ 3 સેમીનું છે 28.26 સેમી વર્ગ. તો બંનેની બાદબાકી કરશું એટલે 21.98 સેમી વર્ગ એટલે કે 21.98 ચોરસ સેન્ટીમીટર જવાબ છે એ આવશે. બાકી રહેલા કાગળના ભાગનું ક્ષેત્રફળ 21.98 સેમી વર્ગ હોય. હવે આપણે દાખલો જોઈએ છઠ્ઠો. છઠ્ઠા દાખલાની રકમ છે 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાધના લેસ મૂકવા માંગે છે. ટેબલ ક્લોથની કિનારી છે વર્તુળાકાર, એમાં લેસ મૂકવાની છે, ફરતી પટ્ટી મૂકવાની છે લેસ. તો જરૂરી લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો તેની કિંમત પણ શોધો અને પાઈ બરાબર આપણે 3.14 લેવાનું છે. તો વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી ઉપર લેસ મૂકવાની છે તો આપણે વર્તુળાકાર ભાગ છે ટેબલ ક્લોથનો તો એનો આપણે પરિઘ જોશે. તો પહેલાં તો આપણે ત્રિજ્યા છે એ શોધવી પડશે. ત્રિજ્યા 1. વ્યાસ છે 1.5 મીટર છે તો 1.5ના છેદમાં આપણે 2 મૂકશું એટલે ત્રિજ્યા મળી જશે. તો વર્તુળાકાર ટેબલ ક્લોથનો વ્યાસ ડી, ડી બરાબર 1.5 મીટર છે એટલે ત્રિજ્યા આર બરાબર 1.5ના છેદમાં 2 મીટર થશે. હવે આપણે પરિઘ જોઈએ. વર્તુળાકાર ટેબલ ક્લોથનો પરિઘ બરાબર 2πr તો કિંમત મૂકી દઈએ આ 2 ના 2, પાઈ બરાબર 314 લેવાના છે એટલે 3.14 લેવાના છે. 314 ના છેદમાં 100, આર બરાબર 1.5 ના છેદમાં 2 તો અહીં પોઈન્ટ કાઢેલો છે 15 ના છેદમાં 2 અને પોઈન્ટ કાઢેલો છે એટલે કે એક અંક પછી પોઈન્ટ છે એટલે ×10 મૂકેલા છે. તો અહીંયા આપણે 2 2નો છેદ ઉઠશે. હવે 314 × 15 કરી એના છેદમાં 1000 આવશે તો 314 × 15 કરશું આપણે એટલે કે 4710 એના છેદમાં 1000 તો અહીંયા 110નો છેદ ઉઠશે એટલે કે 471ના છેદમાં 100 એટલે કે 4.71. 4.71 છે એ વર્તુળાકાર ટેબલ ક્લોથનો પરિઘ થશે એટલે કે જે જરૂરી લેસની લંબાઈ છે એ પણ 4.71 જ જોશે. તો આથી 4.71 મીટર લેસ છે એની જરૂર પડશે. હવે આપણે 1 મીટર લેસનો ખર્ચો છે 15 રૂપિયા આપેલો છે તો ખર્ચ શોધવાનો છે. તો ખર્ચ જોઈએ. 1 મીટર લેસની લંબાઈ, 1 મીટર લેસની કિંમત ₹15 છે તો 4.71 મીટર લેસની કિંમત કેટલી થાય? તો 4.71 છે અંશની અંદર જશે એના ×15. 4.71 × 15 એટલે કે 70.65 રૂપિયા એટલે કે 70 રૂપિયા અને 65 પૈસા છે એ જવાબ આવશે એટલે કે લેસની કિંમત 70 રૂપિયા અને 70.65 રૂપિયા થાય આ 4 મીટરની. તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તમને આજનો આપણો આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને કંઈ તકલીફ પડતી હોય તો પાછો રિપીટ કરશો એટલે સરળતાથી સમજાઈ જશે. આ ઉપરાંત આપણી ચેનલ ઉપર આ સિવાય જનરલ નોલેજના વિડીયો, સામાજિક વિજ્ઞાનના વિડીયો અને શબ્દ વાંચન માટે નાના બાળકોને લગતા વિડીયો પણ, વાંચન માટેના વિડીયો પણ સરળતાથી મળી રહેશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો, લાઈક કરજો. આભાર.